નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે જીયાનો જન્મદિવસ. ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. દાદા દાદા બહાર આવો. કોણ છે? દાદા બહાર આવતા આવતા બોલતા હતા, અરે તું છે જીયા? હા દાદા, હું જીયા. દાદીની સાથે આવેલી જીયા કહી રહી હતી, મારો જન્મદિવસ છે દાદા, મને આજે 4 વર્ષ પૂરા થયા છે. કહીને જીયાએ ફ્લેટના પાડોશી દાદાને 4 ચોકલેટ આપી. દાદાએ જીયાને તેડી લીધી ને ઉચકારો કરીને કહ્યું, જીયા જીઓ તુમ હજારો સાલ, કભી બાકા ન હો તુમારા બાલ. થેન્ક યુ દાદા, કહીને તે બીજે ઘેર ગઈ. પહેલે માળે દિયા રહેતી હતી, બીજે માળે પિયા રહેતી હતી, અને ત્રીજે માળે રિયા રહેતી હતી. એ બધી જીયાની બહેનપણીઓ હતી. એમનું ઘર આવતા તેઓ જીયાની સાથે જોડાઈ ગઈ હતી અને સાથે સાથે ફરી રહી હતી. હવે એક જ ઘર બાકી રહ્યું હતું, નીચે ભોંય તળિયે શિયાની ઓરડી. શિયાના પપ્પા ફ્લેટના ચોકીદાર હતા. બધી સહેલીઓ નીચે આવી. શિયાની મમ્મી ઓસરીમાં બેસીને શાક સમારી રહી હતી. શિયા એ જોઈ રહી હતી. દિયા બોલી, માસી જય 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 જય, કહીને શિયાની મમ્મી ઊભી થઈ ગઈ. શિયા પણ ઊભી થઈ હતી. માસી, જીયાનો જન્મદિવસ છે, એને 4 વર્ષ પૂરા થઈ ગયા, એની ચોકલેટો આપવા આવ્યા છીએ. જીયાએ કહ્યું, લે શિયા. જીયાએ શિયાની પાસે જઈને કહ્યું, શિયા મોઢું ચડાવીને બોલે, મારે નથી લેવી. કેમ નથી લેવી? મારી કટ્ટી કરી છે, જીયાએ કહ્યું. ના, તારી નહીં, મમ્મી પપ્પાની કટ્ટી કરી છે, શિયાએ કહ્યું. કેમ, એમણે તને મારી છે? ના, મારી નથી, પણ મારો એકે જન્મદિવસ ઉજવ્યો નથી, મને 6 વર્ષ થયા, નીચું જોઈને શિયા બોલતી હતી. શિયાની મમ્મીએ વહાલથી કહ્યું, ચાલ આ વખતે તારો જન્મદિવસ ઉજવીશું, બસ હવે ચોકલેટો લઈ લે. દિયાએ પૂછ્યું, માસી શિયાનો જન્મદિવસ ક્યારે આવે છે? આવતા મહિનાની 1 તારીખે. પાછા વળતા બધી સખીઓએ વિચાર કર્યો, આ વખતે શિયાનો જન્મદિવસ આપણે ઉજવીશું. જીયાએ કહ્યું, હું મારા પપ્પાને વાત કરીશ, અમે પણ કરીશું. બીજી સખીઓએ કહ્યું. રજાના દિવસે જીયાએ પપ્પાને પૂછ્યું, પપ્પા મારો જન્મદિવસ ઉજવાય છે, તો ચોકીદારની શિયાનો જન્મદિવસ ના ઉજવાય? પપ્પાએ કહ્યું, ઉજવાય ને, પણ એ તો 6 વર્ષથી થઈ તો પણ એનો એકે જન્મદિવસ ઉજવાયો નથી, એવું કેમ? પપ્પાએ સમજાવ્યું, બેટા એ લોકો ગરીબ છે, એમની પાસે જન્મદિવસ ઉજવાય એટલા પૈસા ન હોય એટલે જન્મદિવસ ન ઉજવે, પણ આ વખતે આપણે એનો જન્મદિવસ ઉજવીશું. બસ ક્યારે છે એનો જન્મદિવસ? આવતી 1 તારીખે. પપ્પાએ કહ્યું, 1 તારીખ પાકી. આગળના દિવસે તો શિયાને લઈને ફ્લેટના બધા બાળકોને આમંત્રણ આપી આવજે. 1 તારીખ આવી ગઈ. શિયાનું ઘર તોરણોથી શણગાર્યું છે, ઢોલ વાજા વાગે છે, શિયા નવા કપડાં પહેરીને તૈયાર થઈ છે. ટેબલ પર
કેક સજાવીને મૂકી છે, મીણબત્તીઓ પણ તૈયાર છે, ફ્લેટના બધા બાળકો આવી ગયા છે, થોડા મોટા પણ આવ્યા છે, જીયાની સાથે દિયા, પિયા અને રિયા પણ છે, તેઓ સિયાને કેક કાપવાની વિધિ સમજાવી રહ્યા છે, બધા સુખ છે, ત્યાં સિયા કેકના ટેબલ પાસે આવી, ફૂંક મારીને છ મીણબત્તીઓ વારાફરતી બુજાવે, છરી લઈને કેક કાપે અને બાળકોએ ગીત ઉપાડ્યું, હેપી બર્થડે ટુ યુ સિયા સિયા ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. પાંચે સહેલીઓની સાથે અન્ય બાળકો પણ આનંદથી ઝૂમી રહ્યા હતા અને સિયાની નાની ઓરડી મોટા ઉલ્લાસથી ઉભરાઈ રહી હતી. તો બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.